અધ્યાય 9.2 પ્રશ્ન નંબર 1 કે સરવાળો શોધો. આપેલ સમય સંખ્યાઓનો આપણે અહીં સરવાળો શોધવાનો છે. તો સરવાળો શોધવા માટે સૌ પ્રથમ આપણે છેદ સરખા હોવા જોઈએ. આપણને ખ્યાલ આવી ગયો કે સમય સંખ્યા એટલે કે જેમાં ધન સંખ્યા, ઋણ સંખ્યા કે ઝીરો હોઈ શકે છે, તેમજ પૂર્ણાંક અને પૂર્ણાંકવાળી સંખ્યાઓ પણ હોઈ શકે છે. તો તેમાં એટલું જ હોય છે કે અંશની બધી જ રકમ ધન હોય છે અને શૂન્ય પણ હોય છે, જ્યારે છેદની રકમમાં ક્યારેય શૂન્ય હોઈ શકતો નથી. તો સૌ પ્રથમ સરવાળો કરવા માટે છેદ સરખા કરવા પડે. તો સૌ અહીંયા ગળી છેદ આપણને 9-9નો છેદ 10 છે, જ્યારે 22નો છેદ 15 છે. તો છેદ સરખા કરવા માટે સૌ પ્રથમ આપણે છેદની જે રકમ આપણને આપેલી છે કે 10 અને 15, તેનો 10 અને 15 જે છેદની રકમ છે તેનો સૌ પ્રથમ આપણે લસાઅ શોધવો પડે. તો અહીં આપણે સાઈડમાં લસાઅ શોધીએ તો 10 અને 15 આપેલા છે, તો તેનો લસાઅ 2 × 5 = 10 અને 15 × 15, ત્યારબાદ 5 × 3 = 15 અને 5 × 5, ત્યારબાદ 1 × 5 = 5. આમ આપણને 2 × 3 × 5 એટલે 2 × 3 = 6 અને 6 × 5 = 30. તો આપણને અહીં લસાઅ મળ્યો 30. તો 10 અને 15નો લસાઅ 30 થાય, એટલે કે બંનેના છેદમાં 30 આવવા જોઈએ. 10 અને 15 બંનેના છેદમાં 30 આવવા જોઈએ. તો 10ને તમે કઈ સંખ્યા વડે ગુણો તો 30 થાય? તો 10ને આપણે 3 વડે ગુણીએ તો 30 થાય. 10 × 30. તો ઉપરની અંશની રકમને પણ આપણે 3 વડે જ ગુણવા પડે. તો ઋણ 9 × 3 એટલે કે 9 × 3 = 27 અને ઋણનું નિશાન. ત્યારબાદ નીચેની રકમમાં 15ને આપણે કઈ સંખ્યા વડે ગુણીએ તો 30 આવે? તો 15 × 2 = 30. તો આપણે અહીં 2 લીધા છે. તે જ રીતે જો છેદની રકમને 2 વડે ગુણો તો અંશની રકમને પણ 2 વડે જ ગુણવા પડે. તો 22 × 2 = 44 એટલે કે 44/30. હવે આપણને જે રકમ મળી કે ઋણ 27/30 અને 44/30, તેનો આપણે સરવાળો કરીશું. તો આપણે અહીં સરવાળો કરીએ કે ઋણ 27/44/30, તો છેદમાં 30ના 30, અને અહીં એક પ્લસ છે ને એક માઇનસ છે, એટલે 44માંથી ઋણ 27 એટલે કે 27 બાદ કરીએ તો આપણને જવાબ મળે 17. એટલે સરવાળો કરોનો જવાબ આપણને મળશે 17/30. મોટી રકમની આગળ સરવાળાનું પ્લસનું નિશાન હોવાથી આપણે પ્લસનું નિશાન કરીશું. આ રીતે આપણે સરવાળો કરી શકીએ. ત્યારબાદ આપની પછીની આપણી રકમ છે, ત્યાર પછીની આપણી રકમ છે ઋણ 8/19 સરવાળો પ્લસ ઋણ 2/57. અહીં પણ આપેલ રકમનો આપણે સરવાળો કરવાનો છે, પરંતુ આજુબાજુ આપણને ઋણ સમય સંખ્યા આપી છે, પરંતુ વચ્ચે સરવાળાનું નિશાન હોવાથી આપણે અહીં સરવાળો કરીશું. સૌ પ્રથમ તો છેદ સરખા ન હોવાથી આપણે સૌ પ્રથમ છેદ સરખા કરવા પડે, અને છેદ સરખા કરીએ તો જ આપણને દાખલો ગણવાની સરળતા પડે. તો અહીં સૌ પ્રથમ આપણે 19 અને 57નો લઘુત્તમ સામાન્ય અવયવ શોધીશું. તો સાઈડમાં આપણે શોધી દઈએ કે 19 અને 57નો લસાઅ 19 × 19 અને 57ના 57 મૂકીશું, ત્યારબાદ ઉપાજુમાં 57 છે તો 19 × 57 અને પછી 19 × 19. તો લસાઅ આપણી પાસે છે 3 × 19 એટલે લસાઅ આપણી પાસે આવ્યો 57. હવે આપેલ રકમને છેદમાં 57 આવે તેના વડે આપણે ગુણવાના છે. તો આપેલ રકમ આપણી પાસે છે
माइन ऋण आठ छेदमा ओगणीस अने बीजी आपणी पासे रकम छे ऋण बे छेदमा सत्तावन। हवे लसा आपणने मळ्यो छे सत्तावन एटले बन्नेना छेदमा सत्तावन आवा ज जोईए। तो ओगणीसने आपणे केटला वडे गुणीए तो सत्तावन आवे, तो त्रण वडे। छेदने त्रण वडे गुणीए तो अंशने पण त्रण वडे ज गुणवा पड़े, तो आठ तरी चौवीस ऋणनું નિશાન હોવાથી ऋण चौवीस અને ओगणीस तरी सत्तावन। बीजी रकम में छेद में सत्तावन आवा जोईए, सत्तावन ने केटला वडे गुणीए तो सत्तावन आवे, तो सत्तावन एका सत्तावन। ऊपर आपेला ऋण बे ने केटला वडे, ऋण बे ने पण आपेल एक वडे ज गुणवा पड़े, तो बे एका बे एटले के ऋण बे छेद में सत्तावन। हवे आपणने जे जवाब मळ्यो के ऋण चौवीस छेद में सत्तावन ने ऋण बे छेद में सत्तावन, तेनो आपणे सरवाळो करीशुं। तो आपणने अहीं सरवाळो मळे छे ऋण चौवीस वत्ता ऋण बे छेदमा सत्तावन। तो ऋण चौवीसना ऋण चौवीस अने अहीं प्लस माइनस बे निशान होवाथी प्लस माइनस होय त्यारे हमेशा निशान माइनस मुकाय, तो ऋण चौवीस ऋण बे छेदमा सत्तावन। तो ऋण चौवीस अने ऋण बे, ऋण चौवीस अने ऋण बे एटले के माइनस माइनस प्लस थई जाए, तो चौवीस अने बे छवीस, चौवीस अने बे छवीस, तो जवाब रहे ऋण ऋण प्लस थई जाए, तो चौवीस ने बे छवीस सत्तावन। आपणो जवाब रहेशे छवीस छेदमा सत्तावन। आ रीते आपणे सरवाळो करी शकीए। તે જ રીતે અને ઋણનું નિશાન મોટી રકમની આગળ ઋણનું નિશાન હોવાથી અહીં ઋણનું નિશાન કરીશું। તે જ રીતે હવે આપણે બીજા દાખલા જોઈએ। તો પ્રશ્ન નંબર બેમાં આપણને કહે છે કે શોધો, તો આપણે શું શોધવાનું છે? તો શોધવાનું છે આપણે કે બંને રકમની વચ્ચે આપણને જે ચિહ્ન આપ્યું હોય તે આપણે શોધવાનું છે। તો અહીં આપણને પાંચ છેદમાં ત્રેસઠ ઋણ એટલે કે માઇનસ કાઉસની અંદર ઋણ છ છેદમાં એકવીસ તે આપણે શોધવાનું છે। એટલે કે પાંચ ત્રેસઠ અંશ માઇનસ ઋણ છ એકવીસ અંશને શોધવાના છે, એટલે કે તેમાંથી બાદ કરતાં શું મળે તે શોધવાનું છે। તો ઉપરના દાખલાની શરૂઆત કરતાં પહેલાં પૂર્ણાંકવાળા દાખલાઓમાં સૌ પ્રથમ આપણે લસા શોધવો પડે, એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ શોધવો પડે। તો એકવીસ અને ત્રેસઠનો લઘુત્તમ સામાન્ય અવયવ આપણે સાઈડમાં શોધ્યો છે, જે છે સાત તરી એકવીસ અને સાત તરી એકવીસ, એકવીસ તરી ત્રેસઠ, ત્યારબાદ સાત તરી એકવીસ અને સાત તરી એકવીસ, ત્યારબાદ એક સિત્તા સાત। આમ આપણી પાસે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા સાત એટલે લસા આપણને મળે છે સાત તરી એકવીસ અને એકવીસ સિત્તા ત્રણ તરી નવ અને નવ સિત્તા ત્રેસઠ, તો આપણને લસા મળ્યો ત્રેસઠ, બંનેનો ત્રેસઠ અને એકવીસનો લસા થાય છે ત્રેસઠ। તો હવે આપણે આપેલ રકમમાં બંનેના છેદમાં ત્રેસઠ આવે તે રીતે આપણે દાખલો ગણીશું। તો આપણી પાસે રકમ છે પાંચ છેદમાં ત્રેસઠ, બીજી રકમ આપણી પાસે છે છ છેદમાં એકવીસ। હવે બંને રકમના છેદમાં ત્રેસઠ આવે તેવી રકમ વડે આપણે ગુણીશું। તો ત્રેસઠને કેટલા વડે ગુણીએ તો ત્રેસઠ જવાબ આવે, તો ત્રેસઠ એકા ત્રેસઠ। જે રકમ વડે છેદમાં ગુણો તે જ રકમ વડે અંશમાં પણ ગુણવા પડે, તો પાંચ એકા પાંચ એટલે જવાબ આવ્યો આપણી પાસે પાંચ ત્રેસઠ છેદમાં। તે જ રીતે બીજી રકમ એકવીસને આપણે કેટલી રકમ સાથે ગુણીએ તો જવાબ ત્રેસઠ આવે, કારણ કે બંને રકમના છેદમાં ત્રેસઠ લાવવાના છે। તો એકવીસને આપણે ત્રણ વડે ગુણીએ તો ત્રેસઠ જવાબ મળે, છેદની રકમમાં ત્રણ હોય તો અંશની રકમને પણ ત્રણ વડે જ ગુણવા પડે, તો છ તરી અઢાર, જે આપણને માઇનસ છ છે ઋણ છ હોવાથી અહીંયા આગળ ઋણ અઢાર
लखीशू। हवे अपनी पासे सवाल आवी बन्ने ना जवाब मळी गया 5/63 अने वच्चे ऋणनुं निशान होवाथी ऋण अने बीजानो जवाब आव्यो बीजी रकमनो ऋण 18/63। आ रीते हवे आपणे बादबाकी करीशुं। पण आपणे ध्यानथी जोई लईए कि ज्यारे ऋण ऋण होय छे माइनस माइनस साथे होय त्यारे माइनस माइनस प्लस बनी जाय छे। तो हवे आपणे करीए अने छेद बन्नेना सरखा थई गया। तो हवे आपणे दाखलो आगळ वधारीए तो 5/63 ऋण ऋण प्लस 18/63। हवे बन्नेना छेद सरखा थई गया तेथी कोई पण एक वखत छेद लखीए तो चाले। तो एक ज वखत 63 लख्या अने 5/18 अंशमां तो 18 અને 5 23/63 આપણને જવાબ મળી ગયો। તો શોધો તો આપણે વચ્ચે ઋણનું નિશાન હતું તો આપણે આ રકમ શોધી કાઢી કે 5/63 માઇનસ ઋણ 6/21 બાદ કરતાં જવાબ આપણને 23/63 મળે છે। આ રીતે આપણે શોધી શક્યા। હવે આપણને જે રીતે કિંમત આપી હોય તે રીતે આપણે શોધીએ। તે જ રીતે આપણને બીજી કિંમત આપી છે ઋણ 2 1/9 અપૂર્ણાંકવાળી સંખ્યાઓ છે માઇનસ 6। તો સૌ પ્રથમ આપણે તેનું સાદું રૂપ આપીએ એટલે કે આ બંને રકમ આપી છે તેની વચ્ચે ઋણનું નિશાન છે એટલે કે બાદબાકીનો સંબંધ છે। તો સૌથી પ્રથમ આપણે શોધી દઈએ તો સૌ પ્રથમ રૂપ આપી દઈએ તો 9 2 18 અને 18 વત્તા 1 = 19 એટલે ઋણ 19/ કેટલા આપ્યા છે 9। હવે અહીં માઇનસ 6। હવે જ્યાં જો સમમેય સંખ્યા છે તેથી કોઈપણ જગ્યાએ છેદની રકમ ન આપી હોય તો આપણે ત્યાં 1 લખી શકીએ। હવે આપણે 1 લખીને દાખલો વધારીએ તો માઇનસ 19/9 માઇનસ 6/ કશું જ ન હતું તેથી આપણે 1 લખી દીધો। તો સૌ પ્રથમ 9 અને 1 બંને રકમમાં છેદ અલગ અલગ છે તેથી છેદ સરખા કરવા પડે। તો સૌ પ્રથમ આપણે 9 અને 1 લસા શોધવો પડે। લસા આપણે બાજુમાં શોધ્યો છે લસા બાજુમાં છે તો 9 1 × 1 અને 9 × 1 = 9 ત્યારબાદ 9 રહ્યા એટલે 1 9 = 9 આ રીતે આપણો લસા આવ્યો 9 × 1 = 9 એટલે લસા આપણને મળ્યો છે 9। 9 અને 1 લસા 9। હવે બંને રકમ લેવાની બંને રકમના છેદમાં 9 આવવા જોઈએ તો ઋણ 19/9 9ને આપણે કેટલી સંખ્યા વડે ગુણીએ તો 9 જ આવે તો 9 × 1 = 9 1। તો 19ને પણ આપણે 1 વડે જ ગુણવા પડે જે રકમને છેદ વડે ગુણો તે જ પૂર્ણાંક વડે અંશની રકમને પણ ગુણવા પડે તો 19 × 19 અને 9 × 9। તે જ રીતે બીજી રકમ આપણી પાસે છે કે ઋણ 6/1 તો 1ને આપણે કેટલી સંખ્યા વડે ગુણીએ તો 9 જ આવે કારણ કે બંનેના છેદ સરખા કરવાના છે તો 9 × 9 જવાબ આવી ગયો। ઉપર ઋણ 6 છે નીચે 9 વડે ગુણ્યા તો ઉપર પણ 9 વડે જ ગુણવા પડે તો 9 × 6 = 54 જવાબ આવ્યો આપણો ઋણ 54। હવે આપણે આપેલ રકમ પ્રમાણે કરીશું તો અહીં આપણને ઋણનું નિશાન છે એટલે કે બંને સંખ્યાઓ વચ્ચે ઋણનો સંબંધ છે તો આપણી પાસે જવાબ છે ઋણ 19/9 ઋણ માઇનસ 54/9। હવે આપણે ઓળખી ગયા કે જ્યારે ઋણ ઋણ નિશાન હોય તો ઋણ અને ઋણ નિશાન હોય ત્યારે બંને વચ્ચે ઋણ ઋણ વત્તા ધન ધનનો સંબંધ થઈ જાય તો 19 અને 54 આપણે સરવાળો કરીએ તો જવાબ આવશે 73 અને આ 73ની આગળ ઋણનું નિશાન હોવાથી નિશાન ઋણનું મૂકવાનું પરંતુ જ્યારે બંને વચ્ચે ઋણ નિશાન હોય ત્યારે સંબંધ તેની વચ્ચે સરવાળાનો થઈ જાય
તેથી 19 ને 54 નો સરવાળો કરીએ તો જવાબ 73 આવે, પરંતુ અહીં નિશાની ઋણ કરી છે તેથી આપણે 73/9 તેનું આપણે સાદું રૂપ પણ આપી શકીએ. 73 છે અહીંયા 9 9 8 72/1 એટલે 8 પૂર્ણાંક વધેલી શેષ 1/9 આ આપણો જવાબ બનશે. તે જ રીતે પ્રશ્ન નંબર 3 ગુણાકાર શોધો. અહીં આપેલ રકમનો માત્ર ગુણાકાર જ કરવાનો છે. તો અમુક વસ્તુ આપણે સમય સંખ્યાઓમાં કોમન જોઈ ગયા કે જ્યારે કોઈપણ રકમ વચ્ચે છેદ ના હોય તો આપણે સૌ પ્રથમ 1 છેદ લખી દેવાનો, કારણ કે સમય સંખ્યાઓમાં અંશ અને છેદ બંનેની રકમ હોવી જ જોઈએ. જ્યાં કોઈ પણ 1 રકમ છે ત્યાં આપણે 1 લખી નાખીશું. ત્યારબાદ બંને વચ્ચે છેદ સરખા હોવા જોઈએ. તો સૌ પ્રથમ તો છેદ સરખા ન હોવાથી આપણે હવે છેદ સરખા કરીશું. તો સૌ પ્રથમ અહીંયા ઋણ 9 1 છે તો તેની નીચે છેદ ન હોવાથી આપણે 1 લખી દઈએ. તો આપણી રકમ બનશે 3/10. બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે તેથી ગુણાકાર ઋણ 9/1. હવે આપણને 1 રકમનો છેદ મળ્યો 10 અને બીજી રકમનો છેદ મળ્યો 1. તો આપણે સૌ પ્રથમ તો છેદ સરખા, અહીં ગુણાકારનો સંબંધ છે એટલે સીધા જ અહીંયા આગળ ગુણાકાર દર્શાવવાના છે. તો 3 9 27, અહીં ઋણનું નિશાન હોવાથી ઋણ 27 અને 10 1 10. માત્ર આપેલ રકમનો ગુણાકાર જ કરવાનો છે. જો સરવાળા અને બાદબાકીનું નિશાન વચ્ચે હોત તો આપણે સૌ પ્રથમ બંને રકમોના છેદ સરખા કરવા પડે, પરંતુ અહીં માત્ર ગુણાકારનો સંબંધ હોવાથી ગુણાકાર જ કરવાનો છે. તો 9 3 27 ને 10 1 10 તેને આપણે પૂર્ણાંક રીતે પણ લખી શકીએ કે 10 2 20 શેષ ભાગ વધ્યો 7. તો 2 પૂર્ણાંક 7 નીચે ભાગ વધ્યો 10 આ રીતે પણ આપણે લખી શકીએ. તે જ રીતે આપણે આપેલ રકમનો બીજો ગુણાકાર કરીએ કે 3/7 ગુણાકારનો સંબંધ છે અને નિશાની છે ઋણની, ઋણ 2/5. તો સૌ પ્રથમ આપણે ઉપરની રકમનો ગુણાકાર કરીશું, ત્યારબાદ નીચેની રકમનો. 3 × 2/7 × 5 તો 3 2 જવાબ રહેશે 6. 3 2 6 ઋણની નિશાન હોવાથી ઋણ અને 7 5 35 એટલે આપણો જવાબ રહેશે 6/35. તે જ રીતે આપણે પછીનો દાખલો શોધીએ. તો પછીના દાખલામાં અહીં આપણે કિંમત શોધવાની છે જે ખૂબ જ સરળ છે. તો સૌ પ્રથમ કિંમત શોધવાની હોય ત્યારે ભાગાકારમાંથી આપણે ગુણાકારનો સંબંધ લાવવાનો, કારણ કે સાદુરૂપ આપતી વખતે ગુણાકાર સરવાળા કે બાદબાકીનું નિશાન હોવું જરૂરી છે. તો સૌ પ્રથમ ભાગાકાર છે તો તેનો આપણે ગુણાકાર કરીશું. હવે જો આપણે ગુણાકાર કરીશું તો અંશ અને છેદની રકમ બદલાઈ જશે, એટલે કે છેદ અંશમાં જશે અને અંશ છેદમાં જશે. એટલે અહીં આપણને ઋણ 4 આપેલા છે, રકમમાં આપણને ઋણ 4 આપેલા છે. તો સૌ પ્રથમ આપણે ઋણ 4 દર્શાવીએ, ત્યારબાદ ભાગાકારનો થઈ જશે ગુણાકાર. તો આપણે અહીં ગુણાકાર દર્શાવ્યો, રકમ 2 અંશ છે તો 2/ જશે અને 3 અંશ છે તો 3/ છે તો 3 અંશમાં જશે, એટલે કે ×3/2. હવે જ્યાં કોઈ પણ જગ્યાએ રકમ નથી ત્યાં આપણે 1 રકમ દર્શાવી દઈશું. તો 4/1 × 3/2. હવે આપણે ગુણાકાર કરીએ તો 4 3 12 અને 2 1 2 ઋણનું નિશાન હોવાથી ઋણ 12. હવે આપણે છેદ ઉડાડીએ કે 2 6 12 તો જવાબ આવશે ઋણ 6, કારણ કે આગળ ઋણનું નિશાન છે. તો અહીં આપણે ઋણ 6 જવાબ આવ્યો. તે જ રીતે આપણે બીજો દાખલો લઈએ. તો બીજો દાખલો આપણી પાસે છે કે
के ऋण चार छेद में पांच भाग्या ऋण त्रण। हवे आपणे सौ प्रथम भागाकारनो गुणाकार करवो ज पड़े। गुणाकार करता अंश अने छेदनी रकम बदलाई जशे, अंश छेदमां जशे अने छेद अंशमां जशे। ज्यां कोईपण रकम दर्शावी नथी तेना छेदमां आपणे एक लखी दईशुं। तो सौ प्रथम आपणे एक लखी दईए के ऋण चार छेदमां पांच भाग्या त्रण छेदमां कशुं ज न होवाथी एक। હવે તેમની વચ્ચે ભાગાકારનો થઈ જશે ગુણાકારનો સંબંધ, તો જ આપણે કિંમત શોધી શકીએ અને તો જ એકબીજાના છેદ ઉડી શકે। તો ઋણ ચાર છેદમાં પાંચ ભાગાકારનો ગુણાકાર બનતા અંશની રકમ છેદમાં જશે અને છેદની રકમ અંશમાં જશે, એટલે એક તૃત્યાંશ। ઉપર માઇનસની નિશાની છે તે તેમની તેમ જ રહેશે, એટલે ઋણ એક તૃત્યાંશ। હવે આપણે તેમનો ગુણાકાર કરીએ તો ચાર એકા ચાર અને પાંચ તરી પંદર। હવે ઋણ ચાર અને ઋણ એકનો ગુણાકાર કર્યો તો ઋણ ધન બની ગયા, એટલે ચાર એકા ચાર અને પાંચ તરી પંદર। આપણો જવાબ રહેશે ચાર છેદમાં પંદર। તે જ રીતે આપણી પાસે ત્રીજો દાખલો છે સાત છેદમાં બાર તેમ ભાગ્યા ઋણ બે છેદમાં તેર। અહીં આપણને બંને સંખ્યાઓના અંશ અને છેદ આપેલા છે, તેથી આપણે કોઈની નીચે એક લખવાનું રહેશે નહીં, માત્ર ભાગાકારનું નિશાનમાંથી ગુણાકારનું નિશાન કરવાનું રહેશે। તો સૌ પ્રથમ રકમ એક ઋણ સાત છેદમાં બાર ભાગાકારનો બની જશે ગુણાકાર, અને છેદની રકમ અંશમાં અને અંશની રકમ છેદમાં જશે, તો ઋણ તેર છેદમાં બે। હવે આપણે તેમનો ગુણાકાર કરીએ તો તેર સિત્તા એકાણું, પણ બંને રકમો કેવી છે ઋણ છે, અહીં પણ ઋણ સાત છે અને અહીં પણ ઋણ તેર છે, જેથી તે બની જશે ધન। તો તેર સિત્તા એકાણું અને બાર દુ ચોવીસ, તેને આપણે એકાણું છેદમાં ચોવીસ આપણો જવાબ રહેશે। તો આપણે તેને આ રીતે કરી શકીએ। આ રીતે એકાણું છેદમાં ચોવીસ, તો હવે આપણે તેને ભાગાકાર કરીએ તો આપણને જવાબ મળશે ચોવીસ તરી ઓકે। આપણી પાસે આપણો જવાબ રહેશે અગિયારમાંથી બે જાય તો નવ, ઓકે, એટલે આપણી પાસે જવાબ આવ્યો ત્રણ પૂર્ણાંક ઓગણીસ છે ભાગ વધ્યો છેદમાં રહ્યા ચોવીસ। આ રીતે પણ આપણે લખી શકીએ। તે જ રીતે આપણી પાસે બીજું ઉદાહરણ છે ત્રણ છેદમાં તેર ભાગ્યા ઋણ ચાર છેદમાં પાસઠ। તો સૌ પ્રથમ અહીં અંશ છેદ આપેલા છે, તેથી કોઈની નીચે એક લખવાનું રહેશે નહીં, માત્ર ભાગાકારનો ગુણાકાર બનશે। તો અંશની રકમ છેદમાં અને છેદની રકમ અંશમાં મૂકીશું, ગુણાકાર કરતા રકમો બદલાઈ જશે। તો તે ત્રણ છેદમાં તેર ગુણ્યા પાસઠ ઉપરની બાજુ જશે અને ચાર નીચેની બાજુ જશે, પણ નિશાન ત્યાંનું ત્યાં જ રહેશે। તો ત્રણ છેદમાં તેર ગુણ્યા
ભાગાકારનો ગુણાકાર બની ગયો અને મૂળ 65/4. હવે ગુણાકારનો સંબંધ હોવાથી જો રકમમાં છેદ ઉડતો હોય તો આપણે ઉડાડી શકીએ. તો 13 × 5 = 65, ઋણ હોવાથી ઋણ 5, તો 5 × 3 = 15. આપણને જવાબ મળે છે ઋણ 15/4. આ આપણને ગુણાકાર કરતા જવાબ મળી ગયો. હવે આપણે તેને આ રીતે પણ લખી શકીએ, 4 × 3 = 12, 3 એટલે 3 × 3 = 4. આપણે તેને આ રીતે પણ લખી શકીએ. આ રીતે સરવાળા અને બાદબાકી ખૂબ જ સરળ છે અને ગુણાકાર પણ ખૂબ જ સરળ છે. અહીં આપણે સમય સંખ્યાનું પ્રકરણ સમાપ્ત થાય છે. ગુડ લક.